નમસ્તે મિત્રો આજે આપણે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ વિષયમાં અભ્યાસ કરીશું તેનો જીટીયુ કોડ છે ત્રણસો તેત્રીસ ઓગણીસ ચાર આજે આપણે ફર્સ્ટ ચેપ્ટર સ્ટડી કરવાના છીએ ચેપ્ટર વન ડાયરેક્ટ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેઇંગ ને એમાં જે ટોટલ સાત સબ ટોપિક છે એમાંનું એક થર્મલ સ્ટ્રેસ એન્ડ થર્મલ સ્ટ્રેઇન મારું નામ રોહિત પટેલ વર્કિંગ એઝ અ લેક્ચરર ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ ઓફ વીપીએમપી પોલિટેકનિક સૌ પ્રથમ આપણે આ જે ટોપિક જે છે એના ઓબ્જેક્ટિવસ વિશે ચર્ચા કરીશું કે આપણા આ ટોપિકમાં થર્મલ સ્ટ્રેસ અને થર્મલ સ્ટ્રેનની અંદર આપણે થર્મલ સ્ટ્રેસ શું છે એ આપણે કઈ રીતે શોધવામાં આવે છે કેલ્ક્યુલેશન કેવી રીતે કરવામાં આવે છે એની સમજ મેળવીશું અને પછી થર્મલ સ્ટ્રેન વિશે માહિતી મેળવીશું એનું પણ આપણે કેલ્ક્યુલેશન સમજીશું અને એ એના જે ઇક્વિઝન છે એનું ફંડામેન્ટલ આપણે સમજીશું સબ ટોપિક પાંચ થર્મલ સ્ટ્રેસ થર્મલ સ્ટ્રેસને ઘણી વખત ટેમ્પરેચર સ્ટ્રેસ અથવા તો તાપમાન સ્ટ્રેસ પણ કહેવામાં આવે છે આપણે અહીંયા સ્કીમેટિક ડાયાગ્રામ આપેલો છે તો અહીંયા જોઈએ કે એક આપણને રાઉન્ડ બાર આપેલો છે સળિયો એ સળિયાની મૂળ લંબાઈ છે એલ હવે જ્યારે એ જો સળિયો મેટલ ધાતુમાંથી બનેલો હોય તો એનું ટેમ્પરેચર વધારવામાં આવે તો એની લંબાઈમાં વધારો થશે અને જો ટેમ્પરેચર ઘટાડવામાં આવે તો એની લંબાઈમાં ઘટાડો થશે એવું આપણે સ્કૂલમાં ભણી ગયેલા છીએ હવે જો આ સળિયાની મૂળ લંબાઈ એલ છે જો એનું આપણે ટેમ્પરેચર વધારવામાં આવે તો એને ડેલ્ટા એલ જેટલો લંબાઈમાં વધારો થાય છે એ જ રીતે જો ટેમ્પરેચરમાં ઘટાડો કરવામાં આવે તો ડેલ્ટા એલ જેટલો લંબાઈમાં ઘટાડો થાય છે તો આ વખતે મટીરિયલની અંદર કોઈ પણ પ્રકારના સ્ટ્રેસ પ્રોડ્યુસ થતા નથી જો મટીરિયલની લંબાઈ વધવા માટે અને ઘટવા માટે જો ફ્રી હોય એક્સપાન્સન અને કોન્ટ્રેક્શન જો ફ્રીલી થઈ શકતું હોય તો એમાં કોઈ પણ પ્રકારના સ્ટ્રેસ પ્રોડ્યુસ થતા નથી પણ આ લંબાઈમાં થતો વધારો એટલે કે એક્સપાન્શન અને લંબાઈમાં થતો ઘટાડો એટલે કે કોન્ટ્રેક્શન જો રોકવામાં આવે કોઈ અવરોધ દ્વારા તો મટીરિયલની અંદર સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય છે અને એ સ્ટ્રેસને થર્મલ સ્ટ્રેસ અથવા તો ટેમ્પરેચર સ્ટ્રેસ કહેવામાં આવે છે આપણે જે જે વ્યાખ્યા કહીએ છીએ તો થર્મલ સ્ટ્રેસની ડેફિનેશન તમે એક્ઝામમાં આ રીતે પણ લખી શકાય કે જ્યારે મટીરિયલની અંદર ટેમ્પરેચર વધારવામાં આવે કે ઘટાડવામાં આવે એ વખતે જો મટીરિયલ એક્સપાન્શન અને કોન્ટ્રાકશન થવા માટે ફ્રી હોય તો એની અંદર કોઈ પણ પ્રકારના સ્ટ્રેસ પ્રોડ્યુસ થતા નથી પણ જો આ એક્સપેન્શન અને કોન્ટ્રાકશનને જો કોઈ અવરોધ દ્વારા રોકવામાં આવે છે મટીરિયલની અંદર જે સ્ટ્રેસીસ પ્રોડ્યુસ થાય છે તો એ સ્ટ્રેસીસ ને આપણે થર્મલ સ્ટ્રેસ અથવા તો ટેમ્પરેચર સ્ટ્રેસ કહેવામાં આવે છે ઇન્ક્રીઝ ઇન્ક્રીઝ ઇન લેન્થ ટુ ઓફ ટેમ્પરેચર કે જ્યારે ટેમ્પરેચર વધારવામાં આવે ત્યારે લેન્થ ઇન્ક્રીઝ થાય છે તો એ લંબાઈમાં થતો વધારો એટલે કે ડેલ્ટા એલ આપણે કેવી રીતે શોધી શકાય એ તો હવે આપણને ખ્યાલ જ છે કે આપણે ટેમ્પરેચર વધારી શું લંબાઈમાં વધારો થવાનું છે

જો કોઈ બી સેન્ટ થર્મલ એક્સપેન્શનની વેલ્યુ વધારે હોય તો એની લંબાઈમાં થતો ફેરફાર વધારે હશે અને જો કોઈ બી સેન્ટ થર્મલ એક્સપેન્શનની વેલ્યુ ઓછી હોય તો એમાં લંબાઈમાં થતો ઘટાડો ઓછો હશે ટી છે ચેન્જ ઇન ટેમ્પરેચર મીન્સ ડિફરન્સ બિટવીન મેક્સિમમ ટેમ્પરેચર એન્ડ મિનિમમ ટેમ્પરેચર સપોઝ કોઈ રાઉન્ડ બાર છે એનું ટેમ્પરેચર થર્ટી ડિગ્રી છે અમુક સમય પછી એનું ટેમ્પરેચર થઈ જાય છે ફિફ્ટી ડિગ્રી તો બંને વચ્ચેનો ડિફરન્સ તો 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 ડિગ્રી 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 ટેમ્પરેચર અહીંયા થશે આ રીતે આપણે ટેમ્પરેચર શોધીએ છીએ પેરામીટર મળી જાય પછી એના ઉપરથી આપણે ફાઇન્ડ આઉટ કરી શકાય છે ડેલ્ટા એલ ઇન્ક્રીઝ ઇન લેન્થ હવે એ જ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરીશું ડિક્રીઝ ઇન લેન્થ ડ્યુ ટુ ડિક્રીઝ ઇન ટેમ્પરેચર કે જ્યારે પણ ટેમ્પરેચર ઘટાડવામાં આવે છે ત્યારે લંબાઈમાં ઘટાડો થાય છે તો એ લંબાઈમાં થતો ઘટાડો એટલે એ ડેલ્ટા એલ અને એ જ ઇક્વેશનનો યુઝ કરીને આપણે અચળાંક છે થર્મલ એક્સપાન્સનનો અને ટી છે તાપમાનનો ફેરફાર મેક્સિમમ ટેમ્પરેચર માઇનસ મિનિમમ ટેમ્પરેચર હવે સ્ટ્રેસીસ કે જ્યારે પણ એક્સપાન્શન અને કોન્ટ્રાકશન ને જયારે રોકવામાં આવે છે ત્યારે જ સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય છે તો એક્સપાન્શન થતું હોય એ વખતે કયા પ્રકારના સ્ટ્રેસીસ પ્રોડ્યુસ થાય છે અને કોન્ટ્રેક્શન થતું હોય ત્યારે કયા પ્રકારના સ્ટ્રેસિસ પ્રોડ્યુસ થતા હોય છે એ આપણે સમજીશું તો જ્યારે પણ એક્સપાન્શન થતું હોય તો એક્સપાન્શન ક્યારે થાય જ્યારે આપણે ટેમ્પરેચર વધારીએ ત્યારે તો અહીંયા એક સળિયો છે એ સળિયાની મૂળ લંબાઈ એલ છે હવે જ્યારે આપણે આનું ટેમ્પરેચર વધારીશું તો એ વખતે આ સળીઓ જે છે એ બહારની તરફ જવાનો પ્રયત્ન કરશે પણ એ બહારની તરફ તરફ જવાનો પ્રયત્ન કરશે પણ અહીંયા એક સ્ટોપ મૂકેલો છે અવરોધ એ એને અંદરની તરફ ફોર્સ લગાવશે બહાર જતો રોકવા માટે હવે એ અંદરની તરફ ફોર્સ લગાવે તો એ કોમ્પ્રેસિવ ફોર્સ કહેવાય અને જો કોમ્પ્રેસિવ ફોર્સ લાગે તો સ્ટ્રેસનો પ્રકાર પણ કયો હોય કોમ્પ્રેસિવ સ્ટ્રેસ હોય તો આપણે કહી શકીએ કે જ્યારે સરિયાનું એક્સપાન્સન થતું હોય એટલે કે આપણે જ્યારે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરતા હોય અથવા તો એક્સપાન્સન થતું હોય એ વખતે મટીરિયલની અંદર કોમ્પ્રેસિવ સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય છે થર્મલ સ્ટ્રેસ તો કહેવાય જ થર્મલ સ્ટ્રેસના આ પ્રકાર છે કે કોમ્પ્રેસિવ થર્મલ સ્ટ્રેસ એ જ રીતે જ્યારે કોન્ટ્રેક્શન થતું હોય એ વખતે તો જ્યારે કોન્ટ્રેક્શન થતું હોય તો કોન્ટ્રેક્શન ક્યારે થાય છે જ્યારે આપણે ટેમ્પરેચર ડિક્રીઝ કરીએ છીએ તો સપોઝ આ કોઈ સળિયો છે એની મૂળ લંબાઈ એલ છે હવે જ્યારે આપણે આ સળીઓ છે એની આપણે ટેમ્પરેચર ડિક્રીઝ કરીએ છીએ ઘટાડીએ છીએ તો સળિયો અંદરની તરફ જવાનો પ્રયત્ન કરશે પણ અહીંયા જે આ રેડ કલરનું સેક્શન જે મટીરિયલ બતાવેલું છે એ અવૃત છે રેઝિસ્ટન્સ છે એ મટીરિયલને અંદર જતું રોકશે અને આ જે અવરોધ છે એને બાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે તો જ્યારે બાની ખેંચ તરફ ખેંચવાનો પ્રયત્ન કરે તો ઇક્વલ એન્ડ ઓપોઝિટ પુલ્સ ડેફિનેશન ઓફ ટેન્સાઇલ ફોર્સ તો એની અંદર ટેન્સાઇલ ફોર્સ લાગશે અને ટેન્સાઇલ ફોર્સ લાગે તો એની અંદર જે સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય પણ કયો હોય ટેન્સાઇલ સ્ટ્રેસ જ હોય તો આપણે કહી શકીએ કે જ્યારે પણ કોન્ટ્રેક્શન થતું હોય છે ટેમ્પરેચર ઘટાડતા જ્યારે પણ કોન્ટ્રેક્શન થાય લંબાઈમાં ઘટાડો થતો હોય મટી હવે આપણે જોઈશું થર્મલ સ્ટ્રેઇન જો સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય તો સ્ટ્રેન પ્રોડ્યુસ થવાનું જ છે જે પ્રકારનો સ્ટ્રેસ હોય એ પ્રકારનું સ્ટ્રેન હોય કોમ્પ્રેસિવ સ્ટ્રેસ હોય તો સ્ટ્રેનનો પ્રકાર પણ કયો હોય કોમ્પ્રેસિવ સ્ટ્રેઇન હોય તો અહીંયા થર્મલ સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય છે તો સ્ટ્રેનનો પ્રકાર પણ કયો હોય થર્મલ સ્ટ્રેસ જ હોય વ્યાખ્યા જોઈએ જે સ્ટ્રેઇન મટીરિયલ ની અંદર પ્રોડ્યુસ થાય છે તે સ્ટ્રેઇન થર્મલ સ્ટ્રેઇન કહેવામાં આવે છે થર્મલ સ્ટ્રેઇન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ અપોન એલ ડેલ્ટા એલ એટલે લંબાઈમાં થતો ફેરફાર ડિવાઇડેડ બાય મૂળ લંબાઈ હવે થર્મલ સ્ટ્રેન્સના નિયમ પ્રમાણે ડેલ્ટા એલ શોધવા માટેનું ઇક્વેશન આપણે જોઈ લીધું ડેલ્ટા એલ બરાબર એલ આલ્ફા ટી તો આપણે ડેલ્ટા એલની જગ્યાએ આપણે એલ આલ્ફા ટી લખી શકાય તો અહીંયા આપણે એલ આલ્ફા ટી લખી દીધું છે નીચે તો એલ છે જ અહીંયા એલ એલ શું થઈ જશે કેન્સલ થઈ જશે તો એપ્સિલોન ઇઝિકલ ટુ આલ્ફા ટી થર્મલ સ્ટ્રેન શોધવા માટે આપણે ફક્ત બે પેરામીટરની જરૂર પડશે તાપમાનમાં થતો ફેરફાર અને ઓફ થર્મલ કે છે એની જરૂર પડશે એક્ઝામમાં હોય છે ટેમ્પરેચરમાં થતો ફેરફાર એટલે કે મેક્સિમમ ટેમ્પરેચર માઇનસ મિનિમમ ટેમ્પરેચર જો આ બે પેરામીટર આપણને ખબર હોય તો આપણે થર્મલ સ્ટ્રેસની ગણતરી જે છે આપણે સરળતાથી કરી શકાય છે હવે થર્મલ સ્ટ્રેસ જોઈએ કે થર્મલસ્ટ્રેસ ની અંદર જે આપણે શોધીએ છીએ થર્મલ સ્ટ્રેસ શોધવા માટેના બે ઓપ્શન છે આપણી પાસે કે ડુ નોટ ઇલ્ડ અને સપોર્ટ્સ આર ઇલ્ડ હવે થર્મલ સ્ટ્રેસમાં નોટ ઇલ્ડ એટલે શું કે જો આપણે જે એક્સપાન્સન અને એક્સપેન્શન અને કોન્ટ્રાકશન ને રોકવા માટે જે આપણે અવરોધ મૂકીએ છીએ એ અવરોધ એટલા મજબૂત હોય કે એ ખસી શકે નહીં સહેજ પણ મૂવ ના થતા હોય તો એ ફર્સ્ટ કેસ થઈ જશે સપોર્ટ્સ ડુ નોટ ઇલ્ડ તો એ વખતે સ્ટ્રેસની વેલ્યુ અલગ હોય અને જ્યારે આપણે સપોર્ટ જે મૂકેલા છે એક્સપાનશન અને કોન્ટ્રેક્શનને રોકવા માટે એ સપોર્ટ થોડા વીક હોય તો પોતે પણ મૂવ થતા હોય છે એક્સપાનશન અને કોન્ટ્રેક્શન વખતે તો એને કહેવાય છે આર સપોર્ટિંગ સપોર્ટ પોતે પણ મૂવ થાય છે પોતે પણ ખસે છે તો આપણે પહેલું ઓપ્શન જોઈ લઈએ કે પહેલું જે કેસ છે વેન સપોર્ટ ડુ નોટ ઇલ્ડ સપોર્ટ એટલા મજબૂત છે કે એક્સપાનશન અને કોન્ટ્રાકશનના લીધે સપોર્ટ ઉપર કોઈ જ અસર થતી નથી તો એ વખતે આપણે સ્ટ્રેસની વેલ્યુ યંગ મોડ્યુલર્સ ઉપરથી આપણે મેળવીશું યંગ મોડ્યુલસનું ઇક્વેશન છે સ્ટ્રેસ અપન સ્ટ્રેઇન હવે આપણે સ્ટ્રેસ શોધવા છે તો સ્ટ્રેસ ઇઝિકલ ટુ યંગ મોડ્યુલસ ઇન્ટુ સ્ટ્રેઇન હવે આપણે સ્ટ્રેઇનુ ઇક્વેશન જે વેલ્યુ આપણે મૂકી દઈશું સ્ટ્રેનનું આપણને ખબર છે આપણે અગાઉ ડિરાઈવ કરેલું છે સ્ટ્રેન ઇઝિકલ ટુ આલ્ફા તો અહીંયા આપણે સ્ટ્રેનની જગ્યાએ આલ્ફા લખી દઈશું યંગ મોડ્યુલર્સ તો છે જ સ્ટ્રેસ ઇઝિકલ ટુ આલ્ફા ટી ઇન્ટુ ઇ આલ્ફા એટલે કોઈ ટી એટલે ડિફરન્સ ઇન ટેમ્પરેચર મેક્સિમમ માઇનસ મિનિમમ અને ઈ એટલે યંગ મોડ્યુલસ તો આ રીતે આપણે થર્મલ સ્ટ્રેસ શોધી શકાય જ્યારે સપોર્ટ્સ ડુ નોટ ઇલ સપોર્ટ મજબૂત હોય પણ સપોર્ટ પોતે પણ જો મૂવ થતા હોય તો એનું જે એક્સપાન્સન જે ટોટલ થાય છે એમાંથી આપણે સપોર્ટનું જે મૂવમેન્ટ થાય છે એ આપણે શું કરવી પડે માઇનસ કરવી પડે તો અહીંયા સપોઝ જે સપોર્ટ પોતે મૂવ થાય છે એનું જે

આપણે ડેલ્ટા એલની વેલ્યુ મૂકી અહીંયા આપણે મેથેમેટિક્સના રૂલ્સ પ્રમાણે અહીંયા અહીંયા પણ નીચે લખી શકીએ અહીંયા પણ એલ નીચે લખી શકું અહીંયા એલ એલ કેન્સલ થઈ જશે તો સ્ટ્રેન ઇઝિકલ ટુ માઇનસ ડેલ્ટા અપોન એલ આને આપણે હવે યંગ મોડ્યુલર્સના ઇક્વેનમાં યુઝ કરીશું યંગ મોડ્યુલર ઇઝિકલ ટુ સ્ટ્રેસો સ્ટ્રેઇન તો આ જે ઇક્વેન છે એ થઈ જશે થર્મલ સ્ટ્રેસનું પણ ક્યારે વેન સપોર્ટ આર ઇલ્ડિંગ સપોર્ટ પોતે પણ મૂવ થતા હોય જો આ કેસ એક્ઝામમાં પૂછાય તો ડેલ્ટા તમને આપેલો હોય એક એમએમ ખસે છે બે એમ ખસે છે તો એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે આપણે આ સ્ટ્રીજનું ઇક્વિશન યુઝ કરવાનું છે આ જ સ્ટ્રીજનું ઇક્વિશન યુઝ કરવાનું છે આપણે એક એક્ઝામ્પલ જોઈશું એટલે આપણે ખ્યાલ આવી જશે હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ ધ ટેમ્પરેચર ઓફ સ્ટ્રીજ બાર થ્રી મીટર લોંગ ઇઝ ઇન્ક્રીઝ ફ્રોમ ફોર્ટી ડિગ્રી ટુ સેવન્ટી ડિગ્રી સેન્ટીગ્રેડ એક સ્ટીલનો સળિયો છે કે જેની લંબાઈ ત્રણ મીટર છે અને તેનું ટેમ્પરેચર ચાલીસ ડિગ્રીથી વધીને સિત્તેર ડિગ્રી થાય છે ફાઇન ધ ચેન્જ ઇન લેન્થ એટલે કે આપણે લંબાઈમાં થતો ફેરફાર શોધવાનું છે એ પણ આપણે લખવાનું છે દેન કેપિટલ ઇઝ ઇક્વલ ટુ ટુ ઇન્ટુ ટેન ઇટ ફાઈવ પર એમ એમ સ્કવેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટ્વેલ્વ ઇન્ટુ ટેનુ સિક્સ પર ડિગ્રી સેન્ટીગ્રેડ તમે આપણે આ એક્ઝામ્પલમાંથી ગિવન ડેટા અલગ લખીશું એલ એટલે જે સળીઓ આપેલો છે સળિયાની લંબાઈ આપેલી છે ત્રણ મીટર એટલે આને આપણે એમએમમાં કન્વર્ટ કરીએ થ્રીઝન એમ એમ ટેમ્પરેચર ડિફરન્સ મેક્સિમમ માઇનસ મિનિમમ સિત્તેર માઇનસ ફોર્ટી થર્ટી ડિગ્રી યંગ મોડિલસની વેલ્યુ આપણે આપેલી છે ટુ ઇન્ટુ ટેન ઇસ ટુ ફાઇવ ન્યૂટન પર એમ એમ સ્કવેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટ્વેલ્વ ઇન્ટુ ટેન ઇસ ટુ માઇનસ સિક્સ પર ડિગ્રી સેન્ટીગ્રેડ અને ફાઇન્ડ આઉટમાં આપણે ડેલ્ટા એલ સ્ટ્રેસ અને સ્ટ્રેઇન આપણે શોધવાના છે તો ફર્સ્ટ આન્સર આપણે શોધીશું મિત્રો આની અંદર આપણે ડેલ્ટાની વેલ્યુ નથી આપેલી સપોર્ટ કેટલા એમએમ કસે છે એવું કોઈ માહિતી આપેલી નથી તો આપણે સિમ્પલ ઇક્વેશન યુઝ કરવાના થશે ચેન્જિંગ લેન્થ ઇઝિકલ ટુ ડેલ્ટા એલ ઇઝિકલ ટુ એલ આલ્ફા ટી અહીંયા એલની વેલ્યુ આપણને ત્રણ હજાર આપેલી છે આલ્ફાની વેલ્યુ આપેલી છે ટીની વેલ્યુ આપણે સુધી છે મેક્સિમમ માઇનસ મિનિમમ ટેમ્પરેચર થર્ટી ડિગ્રી તો અહીંયા આપણે મળશે લંબાઈમાં થતો ફેરફાર વન પોઈન્ટ ઝીરો એઇટ એમ એક પોઈન્ટ ઝીરો આઠ એમ મળશે તો આપણો ફર્સ્ટ આન્સર થઈ ગયો હવે સ્ટ્રેસ જોઈએ સ્ટ્રેસનું ઇક્વેશન છે આલ્ફા ટી ઈ આલ્ફાની વેલ્યુ આપેલી છે ટીની વેલ્યુ આપેલી છે અને યંગ મોડ્યુલર્સની વેલ્યુ આપેલી છે તો સ્ટ્રેસ મળશે પર એમ સ્ક્વેર તો આપણે બીજો આન્સર થઈ ગયો હવે ત્રીજો આન્સર સ્ટ્રેનનું ઇક્વેશન થશે આલ્ફા ટી તો આલ્ફાની વેલ્યુ આપેલી છે ટી ટેમ્પરેચર આપણને ખ્યાલ છે થર્ટી ડિગ્રી દેન વેલ્યુ ઓફ ધ સ્ટ્રેન ઇઝ ઇક્વલ ટુ થ્રી પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન ઇસ ટુ માઇનસ ફોર તો આ રીતે આપણે ઇક્વેસનનો યુઝ કરીને આપણે ડેલ્ટા એલ સ્ટ્રેસ અને સ્ટ્રેઇન શોધી શકાય કે જે થર્મલ સ્ટ્રેસ અને થર્મલ સ્ટ્રેનના નામે જાણીતા છે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ વેરી મચ ફોર અ અઇ સપોર્ટ